નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ સુમાં આપનું હાર્દિક સ્વાગત છે સપના સાકાર જ્ઞાનનો અધિકાર મિત્રો આપણે આજે શરીરના એક અગત્યના તંત્ર એટલે કે શ્વસન તંત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છે શ્વસન તંત્ર પણ બીજા તંત્રોની જેમ શરીરમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કઈ રીતે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ અને ઉશ્વાસમાં બારોબાર શ્વાસ કાઢીએ છીએ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણા શરીરમાં કઈ ઘટના ઘટે છે અને તેની સાથે જોડાયેલા કયા અવયવો તેમાં મદદરૂપ થાય છે ચાલો જાણીએ શ્વસનતંત્ર વિશે વધુ માહિતી મિત્રો જો માહિતી મેળવીએ તો પ્રથમ પ્રશ્ન તો મને એ વિચારતા હોય કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે શા માટે કરવામાં આવે તો કે જીવવા માટે આપણે જીવન માટે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પરંતુ જો આપણે તેને વ્યવસ્થિત સમજીએ તો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જે ઓક્સિજન વાયુ આપણે શરીરની અંદર લઈએ છીએ તે આપણા કોષની અંદર પહોંચે છે અને કોષની અંદર રહેલા ગ્લુકોઝ એટલે કે આપણા ખોરાકનું વિઘટન કરી ખોરાકને ભાંગી તેમાંથી પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા પ્રાપ્ત કરે છે એટલે કે શ્વસન અથવા તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા ખરેખર તો ઉર્જા અને પાણી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે જેમાં નિપજ તરીકે આપણને કાર્બન ડાયોક્સાઇડ પણ મળે છે જે આપણે ઉશ્વાસમાં બહાર કાઢીએ છીએ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ ખરેખર તો ઉર્જા મેળવવાની પ્રક્રિયા છે પરંતુ આપણે એટલું જ જાણતા હતા કે શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો ખરેખર તો શ્વાસોશ્વાસ એ કોષીય શ્વસન છે એટલે કે કોષમાંથી ખોરાકને ભાંગી અને ઉર્જા અને પાણી મેળવવા માટેની પ્રક્રિયા એટલે કે શ્વસન તો શ્વસન એટલા માટે માનવ માટે ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ કે શ્વસન કેટલા પ્રકારે થાય છે તો શ્વસન એ મુખ્ય બે પ્રકારે થાય છે ઉપયોગ કરતા નથી જ્યારે આપણે બધા ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ તો જે પણ સજીવ ઓક્સિજનનો ઉપયોગ કરે છે એવા સજીવ ના શ્વસનને જારક શ્વસન કહે છે અને એવા સજીવો એટલે કે જીવો કે જે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી એવા શ્વસનને અજારક શ્વસન કહે છે મિત્રો જારક શ્વસન અને અજ્વારક શ્વસન વિશે વધારે પડતી માહિતી માટેનો વિડીયો હું પ્રસારિત કરીશ જેની લિંક આપને મળી રહી છે હવે વાત કરીએ શ્વસન તંત્રના કાર્યો અને તેના ભાગો વિશે શ્વસન તંત્રના વિવિધ અવયવોથી આ જે સ્વસંંત્રત્ર બને છે એના અવયવો એટલે કે તેના ભાગોની વાત કરીએ તો પ્રથમ આવે છે નાસિકા છિદ્ર તમે બારોબારની જગ્યાએ આજે બે કાણા જોઉ છો બે છિદ્રો જોઉ છો જે નાસિકા છિદ્ર છે તેની બાદ અંદરની બાજુએ બે જે શંકુ આકારના હોલ એટલે કે ગુફા જેવી રચના છે કે જેને નાસિકા કોટરો કહે છે મિત્રો તમારા બંને નાસિકા છિદ્રો એકી સાથે ક્યારે પણ કામ કરતા નથી

આ શ્લેષમ એક ચીકણું પ્રવાહી છે કે જે માછલીની ચામડીની ઉપર પણ જોવા મળે છે જે બહારથી વાયુની અંદર હવાની અંદર અંદર આવતા રજકણોને શરીરની પહોંચતા અટકાવે છે અને નાકના નાસિકા કોટરોમાં એકઠા કરે છે જેને સમયાંતરે આપણે સાફ કરી અને બારોબાર કાઢીએ છીએ ત્યારબાદ નાસિકા કોટરોની નીચે શ્વાસ નળી રહેલી હોય છે જે ગળાની મારફત અન્નળીની સાથે જોડાય અને ફેફસાની અંદર પહોંચે છે મિત્રો એ શ્વસન તંત્રનો મહત્વનો ભાગ છે કે જેના દ્વારા મનુષ્ય એ શ્વસન કરી શકે છે અથવા તો બીજા પ્રાણીઓ પણ જે ફેફસા દ્વારા શ્વસન કરે છે તો ફેફસાઓ એ બે ભાગમાં પરાવર્તિત હોય છે એટલે કે બે ભાગમાં વહેંચાયેલા હોય છે અંદર ઘણી બધી સૂક્ષ્મ વાહિનીઓ જેને કહે છે કે કે જે શ્વાસને એટલે એમાં રહેલા ઓક્સિજનને વિવિધ ભાગોમાં પહોંચાડે છે જેની અંદર દ્રાક્ષના ઝુમખા જેવી રચના કે જેને વાયુ કોષ્ટકો કહે છે કે જે વાતાવિનિમયની એટલે કે શ્વાસો શ્વાસની પ્રક્રિયા કરે છે અને તેની નીચેના ભાગમાં ઉરોદર પટલ એટલે કે આપણા ફેફસાની નીચે ઉરોદર પટલ આવેલું હોય છે કે જે એક પ્રકારનો પડદો છે કે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સરળ બનાવે છે એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઉરોદર પટલ નીચે જાય છે અને આપણા ફેફસાઓ ફૂલે છે અને જ્યારે શ્વાસ બારોબાર કાઢીએ છીએ એટલે કે ઉશ્વાસની પ્રક્રિયા દરમિયાન ઉરોદર પટલ એ ઉપર આવે છે અને આપણા ફેફસા છે એ સંકોચાય છે એક કે કેટલી મોટી અને અગત્યની ઘટના ઘટે છે એક શ્વાસ દરમિયાન જ્યારે આપણે શ્વાસ ભરીએ છીએ ત્યારે ઓક્સિજનની સાથે બીજા વાયુઓ પણ આપણા શરીરની અંદર લઈએ છીએ જે શ્વાસ નળી મારફત ફેફસાની અંદર જાય ફેફસાની અંદર જઈ વાયુ કોષ્ઠકોની અંદર થઈ અને લોહીની અંદર ભળે છે લોહી એ શરીરના વિવિધ ભાગો સુધી આ શ્વસનમાં રહેલા ઓક્સિજનને પહોંચાડે છે તેની સાથે સાથે તે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળતી નિપજને ફરીથી હૃદય સુધી લાવે છે હૃદય એ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુને ફેફસાને આપે છે

સની પ્રક્રિયા એટલે કે શ્વસન તંત્રની અગત્યની માહિતી મેળવીએ આ માહિતી પરીક્ષાઓમાં અગત્યની માહિતી પુખ્ત વયની વ્યક્તિ એટલે કે પુખ્ત વયની વ્યક્તિ જ્યારે આરામ કરતી હોય છે ત્યારે પ્રતિ મિનિટ એક મિનિટની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ પંદર થી અઢાર વખત થતી જોવા મળે છે ત્યારબાદ શ્વાસનળી એ સી આકારના કૂચાઓ એટલે કે કાસ્થીઓની બનેલી છે શ્વાસનળી એ ગળા મારફત અન્નળીની બાજુમાંથી પસાર થાય છે અને ખોરાક લેતી સમયે એ નળી દબાઈ ન જાય તેનો આધાર તેની વિશિષ્ટ રચના એટલે કે સી આકારની રચના ઉપર આધાર રાખે છે ત્યારબાદ વાત કરીએ કે પ્રતિ દિવસ એ 0.5 લિટર એટલે કે અડધા લિટર જેટલા શ્લેષમનો સ્ત્રાવ એ આપણા નાકમાંથી થાય છે આ સરેરાશ માહિતી છે કે સરેરાશ અડધા લિટર જેટલા શ્લેષમનો સ્ત્રાવ આપણે આપણા નાકમાંથી કરીએ છીએ ફેફસા કે જે શંકુ આકારના હોય છે આપણા ફેફસાનો વિશિષ્ટ આકાર છે જે શંકુ આકારનો છે જેમાં આપણું જમણું ફેફસું એ આપણા ડાબા ફેફસા કરતાં સેજ લાંબુ હોય છે હવે વાત કરીએ કે સામાન્ય શ્વાસ લેતી વાર એટલે કે સામાન્ય જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ સામાન્ય શ્વાસ દરમિયાન પંદરસો એમએલ જેટલી હવા એ આપણા ફેફસાની અંદર ભરાય છે

કે જે પોતાનું શ્વસન ચામડી દ્વારા કરે છે બીજા કીટકો એટલે કે વંદો વંદા જેવા બીજા કીટકો કે જેની ચામડીની ઉપર ડાયરેક્ટ એટલે કે સીધી જ શ્વાસનળી હોય છે ફેફસા હોતા નથી કે પોતાની શ્વાસનળી મારફત એ શ્વસન કરે છે માછલી માછલી કે જે જળની અંદર રહે છે એવા બીજા જળચર પ્રાણીઓ પણ ઝાલરફાટ એટલે કે ચૂઈ દ્વારા પોતાનું શ્વસનનું કાર્ય કરે છે

મિત્રો હવે સમય છે પ્રશ્ન જવાબનો એટલે કે પ્રશ્ન મારો જવાબ તમારો મિત્રો અહીં શ્વસન લગતા ઘણા બધા પ્રશ્નો તમારી સામે ઉપસ્થિત છે તમારે આ પ્રશ્નોનો જવાબ તમારી પાસે નોટ કરી રાખવાના છે અથવા તો લખી રાખવાના છે અથવા તો કમેન્ટની અંદર મને જણાવવાના છે હું નેક્સ્ટ વિડિઓમાં આના જવાબ પ્રસારિત કરીશ ચાલો સમય શરૂ થયો છે પ્રશ્ન જવાબનો એટલે કે પ્રશ્ન મારો જવાબ તમારો પ્રશ્ન નંબર એક ઓક્સિજનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બે કયા પ્રાણીઓ એ ચામડી દ્વારા શ્વસન કરે છે પ્રશ્ન નંબર

ક્યા અંગ દ્વારા શ્વસન કરે છે પ્રશ્ન નંબર સાત એક શ્વાસ દરમિયાન કેટલા લિટર વાયુ એ ફેફસાની અંદર ભરાય છે પ્રશ્ન નંબર 8 ડેડકો કે જે બે પરિસ્થિતિમાં શ્વસન કરે છે ફેફસા દ્વારા અને ચામડી દ્વારા તો ડેડકો એ કઈ પરિસ્થિતિમાં ચામડી દ્વારા શ્વસનની ક્રિયા શ્વાસન ક્રિયા કરે છે મિત્રો આના જવાબ તમારે લખી રાખવાના છે અથવા કમેન્ટમાં મને આપવાના છે તમને યોગ્ય લાગે ત્યાં વિડિયોને પોઝ કરી અને વિચારી શકો છો મિત્રો તમને જો આ વિડિયો ગમ્યો હોય તો ત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને બન્યા રહો એજ્યુકેશન વિથ સુમિતની સાથે